ઉમેદવારો છે રમીલાબેન જે એક આદિવાસી ચહેરો છે, નરહરી અમીન કે જે પાટીદાર સમાજના અને એક દિગ્ગજ નેતા છે, આ ત્રણેય આજે ઉમેદવારી ફોર્મ ભરશે. સાથે સાથે કોંગ્રેસના જે બંને ઉમેદવારો છે ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ પણ આજે ફોર્મ ભરશે. જઈ રહી છે, મને સંપૂર્ણ વિશ્વાસ છે નીતિ ધર્મ અને સત્યનો વિજય થશે. પાટીદાર ધારાસભ્યો કે દુખી દેખાઈ રહ્યા છે તમારા? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે દરેક જાતિ વર્ગને જોડવાનું કામ કર્યું છે અને જાતિ જ્ઞાતિ કોમના ભેદભાવથી પર રાષ્ટ્રભાવને વરેલા સૈનિકોને હંમેશા એને મહત્વ આપ્યું છે. આજે નેતા ગૌરવ પંડ્યાએ ટ્વીટ કરીને કીધું છે કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોને સાચવવા હવે કોંગ્રેસ માટે અઘરા છે. કોંગ્રેસ પક્ષનો દરેક ચૂંટાયેલો વ્યક્તિએ વિચારધારાને વરેલો છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કોંગ્રેસ એક થઈ નેક થઈ અનીતિ અધર્મ અને અત્યાચારની સામે આરંભેલા યુદ્ધમાં વિજય મેળવશે. પરેશભાઈ, આપ પણ પાટીદાર છો, પાટીદાર ધારાસભ્યોની લાગણી હતી, અલગથી મીટિંગ પણ મળી હતી કે પાટીદારને પ્રભુત્વ આપવું જોઈએ આગામી ચૂંટણીઓ વગેરેને ધ્યાનમાં રાખીને, લાગે છે કે ક્યાંય સાંભળવામાં નથી આવ્યું પાટીદારોનું? કોંગ્રેસ પક્ષે હંમેશા જાતિ ભાષા કોમથી ઉપર ઉઠી રાષ્ટ્રીય વિચારધારાને રાષ્ટ્રના સંવિધાનને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે અને કોંગ્રેસ પક્ષનો દરેક વ્યક્તિ એ વિચારધારાને વરેલો છે. ત્યારે દેશમાં સાપ્રત સમયની અંદર લોકોને જોડવાની વિચારધારા, રાષ્ટ્રને આગળ વધારવાની વિચારધારા અને ક્યાંય સંવિધાનના પગથિયે સત્તાના સૂત્રો સંભાળનારા લોકો અનીતિ અધર્મ અને અત્યાચાર આચરે તો એની સામે અવાજ ઉઠાવવાની વિચારધારા છે અને કોંગ્રેસ પક્ષના દરેક ધારાસભ્યો અનીતિ અધર્મ અને અસત્યની સામે લડશે. ધારાસભ્યો છે તે ક્રોસ વોટિંગ કરે છે, તો આ પરિસ્થિતિમાં વિરોધ પક્ષના નેતા તરીકે તમારો શું મેસેજ છે તમામ ધારાસભ્યોને, જે રીતે તમે અગાઉ કહેતા આવ્યા છો એ પ્રમાણે? કોંગ્રેસ પક્ષ એ નીતિને વરેલો પક્ષ છે, સિદ્ધાંતને વરેલો પક્ષ છે, વિચારધારાને વરેલો પક્ષ છે. ભારતીય જનતા પાર્ટી એ હંમેશા એમના જે વારસાગત સંસ્કારો છે, માત્ર ને માત્ર સત્તા મેળવવાના સંસ્કારો છે. ત્યારે ભૂતકાળમાં પણ અનેક દાખલા છે કે લોકોના મેન્ડેટનો અનાદર કરી ક્યાંય સત્તાબળથી, ક્યાંય ધનબળથી, ક્યાંય સરકારી તંત્રનો દુરુપયોગ કરી સત્તા મેળવવામાં સફળ થયા છે, માથા તોડવામાં સફળ થયા છે. પણ ગુજરાતની જનતાએ હંમેશા એના વિરુદ્ધ મેન્ડેટ આપી કોંગ્રેસ પક્ષને વધુ સશક્ત કર્યો છે. હું અપેક્ષા રાખું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની પ્રજાએ કોંગ્રેસને જેટલો પણ મેન્ડેટ આપ્યો છે એનું સન્માન કરે, રખે ને ક્યાંય લોકોના મેન્ડેટનો અનાદર કરવાની જે વારસાઈ વૃત્તિ છે એને આગળ ધપાવશે તો આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષ ના નેતૃત્વ તળે ગુજરાતની પ્રજા અનીતિ અધર્મ અને અસત્યને ખતમ કરવાનો સંકલ્પ કરશે. ગત રાજ્યસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર અને ભરતસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યું હતું, આ વખતે કેવા પ્રકારની સ્ટ્રેટેજી અપનાવશો કે જેમાં ક્રોસ વોટિંગ ન થઈ શકે? કોંગ્રેસ પક્ષ હંમેશા સંઘર્ષ કરતો પક્ષ છે. દરેક કાર્યકર્તાઓએ નબળા સમયમાં પણ વિચારધારાને મજબૂત કરી દેશમાં દરેક લોકોના સામાજિક તાણાવાણા જોડવાને પ્રયાસ કર્યો છે. ભાજપે ક્યાંક ને ક્યાંક વર્ગ વિગ્રહથી, કોમવાદથી રાજકીય રોટલા શેકવામાં સફળતા મેળવી, પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખત કોંગ્રેસ પક્ષના બધા જ ધારાસભ્યશ્રીઓ એક થઈ નેક થઈ અને આ અસુરી શક્તિઓને ભરી પીવા આક્રમક લડાઈ લડવા આગળ વધશે. કોંગ્રેસ પક્ષે સત્તાવાર રીતે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા અને અમારા વરિષ્ઠ માનની શક્તિસિંહ ગોહિલ અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વરિષ્ઠ નેતા માનની ભરતસિંહ સોલંકીને મેન્ડેટ આપ્યો છે. કોંગ્રેસ વિધાનસભા પક્ષ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એને સહૃદય આવકારે છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સત્તા અને સંગઠન સાથે મળી આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની જે નીતિ મૂલ્યોને નેવે મૂકી અને જનતાના મેન્ડેટને તોડવાની વૃત્તિ છે એનો જવાબ આપશે. ઓકે, થેન્ક યુ. તો જે રીતે પરેશ ધાનાણીએ પણ વાત કરી છે કોંગ્રેસના કોઈ ધારાસભ્ય ક્રોસ વોટિંગ નહીં કરે તેવું પરેશ ધાનાણીએ જણાવ્યું. ભાજપ સત્તા માટે લોકોના મેન્ડેટનો અનાદર કરે છે તેવો આક્ષેપ પણ પરેશ ધાનાણીએ કર્યો છે. કોંગ્રેસે હંમેશા જાતિ ધર્મથી ઉપર વાત કરી છે અને નૈતિક મૂલ્યો સાથે કોંગ્રેસ ચૂંટણી લડે છે તેવી વાત તેઓ કરી રહ્યા છે. કોંગ્રેસના કોઈ ધારાસભ્ય ક્રોસ વોટિંગ નહીં કરે તેવો વિશ્વાસ પરેશ ધાનાણીએ વ્યક્ત કર્યો છે.
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી રોમાંચક બની. ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે 3 ઉમેદવાર જાહેર કર્યા. ત્રીજા ઉમેદવાર તરીકે ભાજપે નરહરિ અમીનની જાહેરાત કરી. કોંગ્રેસના 2 ઉમેદવારોને ભાજપ આપશે મહાટક્કર. તો આજે ભાજપના 3 અને કોંગ્રેસના 2 ઉમેદવાર ફોર્મ ભરશે. ભાજપે અગાઉ સત્તાવાર રીતે 2 ઉમેદવાર જાહેર કર્યા હતા. પૂર્વ કોંગ્રેસી નરહરિ અમીન ભાજપના 3જા ઉમેદવાર છે. રાજ્યસભાની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ભાજપના 3 ઉમેદવાર અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીન ફોર્મ ભરશે. તો કોંગ્રેસ તરફથી ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ ઉમેદવારી નોંધાવશે. બંને પાર્ટીના ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. નોંધનીય છે કે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને 26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી છે. તો ભાજપના એક ઉમેદવાર છે અભય ભારદ્વાજ,